ચલો બેટા, ગુજરાતી સાહિત્યમાં આપણે હવે એક એવા સાહિત્યકારને જાણવા જઈ રહ્યા છીએ જેણે ગુજરાતીમાં શરૂઆત કરી, જેટલું જ નહીં પણ આપણા ગુજરાતમાં ઘણી એવી સંસ્થાઓ એમણે પોતાના સાહિત્યની શક્તિથી સ્થાપી છે. દાખલા તરીકે ગુજરાતમાં અંગ્રેજોના વહીવટદાર તરીકે ફાર્બસ સાહેબ આવેલા, કિનલોક એલેક્ઝાન્ડર ફાર્બસ. દલપતરામની મુલાકાત થઈ, દલપતરામને મળ્યા અને બંને મિત્રો એવા દોસ્ત બની ગયા. ફાર્બસ સાહેબને ગુજરાતીમાં રસ પડ્યો, દલપતરામ અંગ્રેજીના સારા જાણકાર હતા અને પ્રારંભિક જે યુગમાં સાહિત્ય રચાયું એના કરતાં પણ ઘણું બધું સર્જન આપણા આ અર્વાચીન યુગમાં, સુધારક યુગમાં, નર્મદ યુગમાં, એને એમ કહોતો ચાલે કે દલપત યુગમાં થયું. દલપતરામે ગુજરાતી સાહિત્યની નવ બાબતો પ્રથમ આપી અને એ બાબતોને જાણીએ એ પહેલાં બેટા, આજથી 45 વર્ષ પહેલાં હું આ દલપતરામને ત્રીજા ધોરણમાં ભણેલો, તમે ભણ્યા છો, યાદ કરાવું જરાક. સાહેબ, એ વખતે આપણને આ કલ્પનાય ના આવે કે દલપતરામ આટલો મહાન કવિ છે. જરાક યાદ કરો બેટા, તમને યાદ આવી જશે. એનું એક સરસ કાવ્ય કયું યાદ આવશે કોઈને? એ બરાબર, પણ એના કરતા મસ્ત એક કાવ્ય, ગુજરાતી સાહિત્યનું શ્રેષ્ઠ કાવ્યનું બિરુદ મળેલું. જરાક યાદ કરો, જુઓ બેટા. ઊંટ કહે આસમામાં, વાકા અંગવાળા ભૂંડા, ભૂતળામાં પશુઓ ને પક્ષીઓ અપાર છે, બગલાની તો ડોક વાંકી, ભેંસના તો શિર વાંકા, સિંગડાનો ભાર છે. સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું આપના અઢાર છે. બેટા, આ સાહિત્યનું નાનું લાગતું આ કાવ્ય કેટલો મોટો સંદેશ આપે છે મને તમને, કોઈને ખરાબ ન કહેવાની દલપતરામે હૌ પહેલી શીખ આપી છે. આભરજો જરાક. એક ઉદાહરણ, કોઈ વ્યક્તિ સામે આગળી કરીએ તો એને ખોટું લાગે, એટલે આપણા પાટિયાની સામે હું આગળી કરીને કહું છું કે તું નીચ છે. કોને કહું છું? પાટિયાને. તું નીચ છે. તમે જરા જુઓ મારા હાથની, તો એક જ આંગળી પાટિયા સામે, ત્રણ આંગળી મારી સામે આવે. તું એક નીચ તો હું ત્રણ નીચ. દલપતરામે આ કાવ્યમાં એ જ કીધું કે કોઈની ખરાબ વાત કરનાર છે કોણ? ઊંટ, જેના 18 અંગ વાંકા છે. એ વળી પાછો સમાજની ડંફાસ મારે કે ઊંટ કહે આ સમામાં, વાંકા અંગવાળા ભૂંડા, ભૂતળામાં પશુ અને પક્ષીઓ અપાર છે, તો તું ચીઓ સારું હતું. બેટા, આ વસ્તુ એ વખતનો દલપતરામનો પહેલો સંદેશ કે કોઈને આપણે ખરાબ નહીં કહેવાનું, આપણે એમ જ કહેવાનું, આહા તું તો કેટલો મહાન સરસ છે, આમ 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 રાખવાનું, અને કદાચ અંગૂઠો આમ થતો જ કરી દેવાનું, તું મહાન. એક તો ઉચ્ચાર સફળ, સમજાય મારી વાત? એટલે દલપતરામનું આ એક મસ્ત સૂચન છે બેટા. દલપતરામે સૌ પ્રથમ એમની માહિતી આપું બેટા, તો એમની બદલી સુરત થાય છે, અને સુરતમાં જ્યારે એમની બદલી થઈ ત્યારે ફાર્બસ સાહેબની બદલી સુરત થઈ, દલપતરામ એમની સાથે ગયા. જાહેર જનતાને પહેલું એક મસ્ત પ્રભાવક પ્રવચન આપ્યું સાહેબ, એવું ભાષણ આપ્યું કે જાહેર સભામાંથી સાહેબ એ જબાદામાં ખાસો એવો ફાળો એકઠો થઈ ગયો. અને બેટા, સાહિત્યની સેવા કરવા માટે કરીને આ જે ફાળો આવ્યો એમાંથી ગુજરાતની પહેલી લાઇબ્રેરી એમણે સુરતમાં સ્થાપી 1850માં, એન્ડુજ લાઇબ્રેરી. ખ્યાલ આવે છે બેટા? દલપતરામે આવા તો ઘણા બધા કામ કર્યા છે. હીરાલાલ નામના શેઠને મળ્યા, એમની પાસેથી 3000 રૂપિયા જેવું માતબર લકામ લઈ ને હીરાભાઈ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી, જે અત્યારે લાઇવ લાઇબ્રેરી તરીકે
ઓળખાય છે જે અમદાવાદમાં. એ સિવાય અમદાવાદમાં હરકુંવર શેઠાણીને મળ્યા કે તમે બહેનોના કલ્યાણ માટે કંઈક મદદ કરો, તો એમણે બેટા જે દાન આપ્યું એમાંથી જ 1850માં જ એમણે અમદાવાદમાં સૌ પ્રથમ કન્યાશાળા સ્થાપી. અને બેટા આપણી પરીક્ષામાં પૂછાઈ ગયેલો આ દલપતરામ, કઈ રીતે પ્રશ્ન આવ્યો કે ગુજરાતી સાહિત્યમાં સભા રંજની કવિ કોણ છે, સભામાં મનોરંજન કરાવે એવો કવિ? તો એનું પહેલું જ ઉપનામ મળી ગયું એને, સભા રંજની કવિ. એક વખત ભરા દરબારમાં કોઈએ ગુજરાતીની મજાક ઉડાવી ત્યારે રાજાની સમક્ષ નીડર થઈને એમણે રજૂઆત કરી કે ખબરદાર, ગુજરાતી ભાષા વિશે કોઈ કાંઈ બોલ્યું છે તો ગુજરાતી વાણી રાણીનો હું વકીલ છું. એ સિવાય બધા એમને લોકહિત ચિંતક કવિના વિવેચકોએ બિરુદ આપ્યા. અને ગુજરાતી સાહિત્યમાં આપણી ગુજરાતીની કહેવત છે કે કૂકડો બોલે તો જ વાણું વાય, તો એ રીતે એમને એ બિરુદ મળ્યું, અર્વાચીન યુગનો કૂકડો. અને બીજી મહત્ત્વની વાત બેટા કે દલપતરામ એટલે હાસ્યનો બાદશાહ ફુવારો ગણાય. હા, એના એક એક કાવ્યમાં એટલું બધું હાસ્ય આવે કે વાત ના પૂછો. એટલે ગંડુ રાજા ટકે શેર ભાજી ટકે શેર ખાજા, તો આવા તો ઘણા બધા ગીતો. બેટા એમણે જે સાહિત્ય સર્જન કર્યું એમાં એમણે જે કાવ્યો લખ્યા એને પોતે જ એમ કીધું છે કે મારા કાવ્યોમાં કેટલીક જગ્યાએ ભૂંગળ વિનાની ભવાઈ છે. આમ તો ભવાઈ ભજવતા હોય ત્યારે તમે જાણો છો એમ બે બાજુ પેલા મોટા બેન્ડ વાજા હોય અને બે બાજુ બેઠા બેઠા વગાડતા હોય ભાવ પપો પછી ભવાઈ ચાલુ થાય. દલપતરામની ભવાઈને જરા માણી લો બેટા. તો આ બાજુ જુઓ, અક્કલ ઉધારે ના મળે. મારી યાર જીપીએસસીની પરીક્ષા છે, તું બહુ હોશિયાર, તા આજનો દાડો તારી અક્કલ આલ ને કાલ પાછી. અક્કલ ઉધારે ના મળે હિત ના હાટ વેચાય. મારા બાપાનો પ્રેમ 20 કિલો આલો ને, મારી બહેનનો પ્રેમ 25 કિલો, મારી બુનનો પ્રેમ 15 કિલો, મારા ભાઈનો પ્રેમ 10 કિલો. હેત પ્રેમ હેત ના હાટ વેચાય, મને જોવા આવવા નહીં. આજનો દાડો તારું રૂપાલ ને કાલ પાછું. બેનો એમ આલિયા ભટ્ટભાઈ માગે ને તમે ઋત્વિક રોશનભાઈ માગો. આજનો દાડો રૂપ ઉછીનું ના મળે અને રામપુરી ભીડાઈને પ્રેમ ના થાય, પ્રીત પરાણે ન થાય. મને પ્રેમ થાય, પ્રીત પરાણે ન થાય. જુઓ બેટા એની ભવાઈ, અને ભવાઈને ઓરિજિનલ રૂપમાં તમારી આગળ એની બીજી પંક્તિમાં રજૂ કરું. એ સાગ ઉપર કાગ બેઠો, રથે બેઠી રાણી, એ બંદા બેઠા માચીએ ને દુનિયા ડોળે પાણી, બોલતા થઈયા. હા, તોપમાં તો ગોળો જોઈએ, બંદૂકમાં હોય ગોળી, ભોજો ભગત તો એમ ભાણે જે ફાગણ મહિને હોળીતા. સાહેબ આ છે આપણો દલપતરામ, સાહિત્યનો એવો બાદશાહ કે જેને આપણે ભણવો જ પડે. ચલો તો એને જરાક માણી લઈએ, જાણી લઈએ. આટલા ઉપનામ સિવાય બટા મૂળ નામ છે એનું દલપતરામ ડાયાભાઈ તરવાડી. અમે એને શોર્ટમાં કદડા કહેતા. પહેલો અક્ષર અંગ્રેજીની જેમ કદડા. કવિ દલપતરામ ડાયાલા, એમનું જન્મસ્થળ છે વઢવાણ. સુરેન્દ્રનગર જઈએ આપણે તો બાજુમાં ભોગાવો નદી છે, એના ઉપર પુલ જાય એ વઢવાણ કહેવાય. જન્મ તારીખ 25/1820, મૃત્યુ તારીખ 25/3/1898. એમના ધાર્મિક ગુરુ હતા ભૂમાનંદ સ્વામી અને સાહિત્યિક ગુરુ છે દેવાનંદ સ્વામી. એ સિવાય કેટલાક સાહિત્યકારો એમને જે ઉપનામ આપ્યા તો નર્મદે એમને ગરબી ભટ્ટ કહીને બિરદાવ્યા. ફાર્બસની જેમ નાના લાલે પણ એમને કવિશ્વરને કહીને સન્માન્યા હતા. વિજય રાય વૈદ્યે, આ મોટા મોટો વિવેચક છે, જેણે એમને સમર્થ ઉપકવિ કહ્યા છે. આ કેટલીક મહત્ત્વની વાતો હતી, એને આપણે બાજુ રાખીને થોડી પરીક્ષા લક્ષી નોંધ જરા ઝડપથી હિન્દી બેન જરા ધોળાવજો બેટા. આ લખવાનું બાકી છે તો પહેલાં આને લખી લો, ક્લાસને કવર કરવું હોય તો કરો ને ત્યાં સુધી. આપણે બધા એક ચીજે લખી નાખો જલ્દી જલ્દી, આમાં ઘણું બધું આને આપણે માણી લેવો છે આજ.
આ લખાઈ જવા દો ને, કેટલાક ભાઈ બહેનો બાકી છે તો શાંતિથી લખો, વાંધો નહીં. ત્યાં સુધી હું કંઈક ને કંઈક દલપતરામનું બોલે જઈશ, તમે ત્યારે લખ્યા જાઓ. દલપતરામે ઘણી બધી બાબતો રચી છે, એમાં એક બે પંક્તિઓમાં તો એવું લખ્યું બેટા કે લાખ કીડી પર લાડવો આખો મેલિયો મરી જાય. ચોમાસાની ઋતુમાં આવડો દથ્થો કીડીઓનો નીકળ્યો હોય, તમે જાણો અત્યારે નીકળે, અને આવડો મોટો લાડવો લઈને તમે જાઓ કે લે કીડી ખા, ઉપર આખો લાડવો મૂકી દો તો બધી મરી જાય ભાઈબંધ. પણ એને ભરભ ભરભ ભૂકો કરીને વેરી દો તો કીડીને કણ હાથીને મણ મળી જાય. દલપતરામની કેટલીક વિશિષ્ટ બાબતો હું રજૂ કરે છે, તમે લખે જાજો, લખવાનું નથી હાલ, ત્યાં સુધી અમારે કામ ચાલુ રહે. લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો માદો થાય, તે માટે તક જોઈ તમામ શક્તિ વિચારી કરીએ કામ. બેટા દલપતરામની એક એક પંક્તિ જોરદાર. ભણતા પંડિત નિભજે લખતા લઈયો થાય, ચાર ચાર ગાઉ ચાલતા લાંબો પંથ કપાય. મરતા સુધી મટે નહીં પડી ટેવ પ્રખ્યાત, ફાટે પણ ફીટે નહીં પડી પટોળે ભાત. અને બેટા તલાટીમાં પૂછાયેલી એક પંક્તિ, દેખ બિચારી બકરી કેરો જોતા ના પકડે કોઈ કાન. આવી તો ઘણી બધી એની જાણીતી પંક્તિઓ છે. ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તો હિન્દુસ્તાન, એમની પેલી પંક્તિ મેં પહેલાં રજૂ કરી. અંધેરી નગરીને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા, એક સરસ પંક્તિ છે એની. આપણે એક પિક્ચર જોઈને આવ્યા, તમે લખવાનું ઝડપથી પાર લાવજો. પેલો મુન્નાભાઈ MBBS કોણ છે હીરો એનો? સંજય દત્ત. એ એવું કહે છે પિક્ચરમાં કે તમારે બેટા એક સરસ દવા કરવાની, પ્રેમથી બધાને ભેટો. પ્રેમની જપ્પી કે આવું કંઈક આપે છે ને, હા શું કહે, જાદુ કી જપ્પી. પણ બેટા દલપતરામ ના પાડે છે કે કોઈ આપણને આવીને બાત ભરે તો એમ ના માની લેવું કે આ હા મને કેટલો બધો પ્રેમ કરે છે. એના માટે એમણે એ વખતે એક સરસ પંક્તિ રચી છે બેટા, કે પ્રેમ ભરી ભેટ્યા થકી કરીએ નહીં વિશ્વાસ, પ્રેમ ભરી ભેટ્યા થકી કરીએ નહીં વિશ્વાસ, ફોફળને લઈ બાથમાં સૂડી કરે વિનાશ. ફોફળ એટલે સોપારી, સોપારી એમ બોલાવે, સુડીને બોલાવે સુપારીને, આય આય વચ્ચે મગર ઠાચલીને ફાડા કરી દે. ફોફળને લઈ બાથમાં સૂડી કરે વિનાશ. તો આવી તો ઘણી બધી પંક્તિઓ છે બેટા. આ ગુજરાતનું વર્ણન કરતી એક એમની આ પંક્તિ છેક GPSC સુધી પૂછાય. એકને એક ગુજરાતની પ્રશંસાની પંક્તિ આવવાની. ના પહેલી પંક્તિ, આવ ગીરા ગુજરાતી તને અતિ શોભિત શણગાર સજાવું, જણની પાસે વખાણ કરાવું ગુણીજનમાં તુજ કીર્તન ગાઉં. હવે પરીક્ષા લક્ષી કેટલાક મહત્વના મુદ્દા દલપતરામની કેટલીક બાબતો જરા ધ્યાન રાખીને નોંધજો બેટા. એમાં લખો દલપતરામ વર્નાક્યુલર સોસાયટી, દલપતરામ વર્નાક્યુલર સોસાયટી બુદ્ધિ પ્રકાશના પ્રથમ તંત્રી હતા. ડેશ ગુજરાતી ભાષાનું પ્રથમ પદ્ય સંભાષણ આપનાર કવિ, ગુજરાતી ભાષાનું પ્રથમ પદ્ય સંભાષણ આપનાર કવિ. ડેશ તેમણે ગુજરાતના શિક્ષણ ખાતાની પ્રથમ વાચન માળા, બરાબર બેટા, પ્રથમ વાચન માળા અવતરણ કરજો, હોપ વાચન માળા
ઉપવાચનમાળા સિંગલ અવતરણ ઈસવીસન 1858માં તૈયાર કરવામાં અથાગ પરિશ્રમ કરેલો ડેશ દલપતરામે કાવ્ય સર્જન માટે સાહિત્યમાં નવો છંદ રચ્યો જેનું નામ છે મનહર છંદ, જેના 31 અક્ષર હોય છે. હવે બધા ટાઇટલ એવું આપજો, ગુજરાતી સાહિત્યમાં દલપતરામની પ્રથમ બાબત, પ્રથમ કરુણ પ્રશસ્તિ. હે બેટા, હા બિલકુલ સાચું બેટા, પ્રથમ કરુણ પ્રશસ્તિ. પછી ડેશ કરીને લખજો ફાર્બસ વિરહ, કૌંસમાં એની સાલવારી બતાવો 1865. બીજો નંબર, ગુજરાતી સાહિત્યની પ્રથમ કવિતા. યસ, ગુજરાતી સાહિત્યની પ્રથમ કવિતા બાપાની પિંપર 1845. ત્રીજા નંબરમાં પ્રથમ હાસ્ય નાટક, મિથ્યાભિમાન 1869. અને તેનું અમર પાત્ર તમે ભણી ચૂક્યા, જીવરામ ભટ્ટ. આપણે નવમા ધોરણમાં પાઠ આવતો હતો જીવરામ ભટ્ટ જમવા બેઠા. હા, પછી બેટા લખજો ચોથા નંબરમાં પ્રથમ અનુવાદિત નાટક, કયું છે? લક્ષ્મી, ઈસવીસન 1850. કયો નંબર આવ્યો? હા, પ્રથમ વાર્તા સંગ્રહ, વેરી ગુડ બેટા, તાર્કિક બોધ. પછી આગળ નંબર કજે આવતો એ આપજો, છઠ્ઠો આવ્યો પ્રથમ કાવ્ય સંગ્રહ, કાવ્ય દોહન. સરસ બેટા, કાવ્ય દોહન. પ્રથમ આગળ નંબર પ્રથમ સામાજિક નિબંધ, જ્ઞાતિ નિબંધ, પ્રથમ સામાજિક નિબંધ જ્ઞાતિ નિબંધ. કેટલા નંબર થઈ ગયા? 7. આઠમો નંબર આલો, દલપતરામે ગુજરાતી સાહિત્યમાં એક નવો સાહિત્ય પ્રકાર ખેડ્યો, અવતરણમાં લખજો એને હડુલા, જેમાં પ્રાસવાળા જોડકા હોય છે, કયો નંબર આવે? 9. અર્વાચીન ગુજરાતીનું સૌ પ્રથમ દેશભક્તિ કાવ્ય, વેરી ગુડ બેટા, હાચું હાચું ભાઈબંધ, હુન્નર ખાનની ચડાઈ. આગળ નંબર, ના આવશો હવે, ડેશ કરી લખો, અંગ્રેજ સરકારે તેમને બહુમાન કરવા, કમ્પેનિયન ઓફ ઇન્ડિયા
કમ્પેનિયન ઓફ ઇન્ડિયાનો ખિતાબ આપ્યો. કમ્પેનિયન ઓફ ઇન્ડિયાનો ખિતાબ એમને મળેલો. હવે પેલી જે મૌખિક ચર્ચા કરવી એ નોંધવાની જરૂર લાગે? કઈ ત્રણ બાબતને રિપીટ કરી લો ખાલી મગજમાં, કે સૌ પ્રથમ સુરતમાં એમણે એન્ડ્રુજ લાઇબ્રેરીની સ્થાપના કરી 1850માં. દલપતરામે અમદાવાદના શેઠ હીરાભાઈ પાસેથી એ વખતે 3000નું દાન લઈ હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી, જે હાલમાં અમદાવાદમાં નેટિવ લાઇબ્રેરી તરીકે ઓળખાય છે. અને ત્રીજી બાબત છે, અમદાવાદમાં હરકુંવર શેઠાણી પાસેથી મોટી દાનની રકમ લઈ સૌ પ્રથમ કન્યાશાળા એમણે શરૂ કરી. આટલું થયું બટા દલપતરામનું મેઇન સાહિત્ય. દલપતરામે ગુજરાતી સાહિત્યનો આપણી 9 બાબતો જે પ્રથમ આપી એ સિવાય પણ ઘણું બધું સર્જન કર્યું છે. એની થોડીક પરીક્ષાલક્ષી કૃતિઓ નોંધી લો. આમાં આવી જઈ હોય આપણે ના લખીએ તો ચાલે? હું બોલું તો તમારે નહીં નોંધવાની. ચલો, સૌ પ્રથમ છે તાર્કિક બોધ, વાર્તા સંગ્રહ, ક્લિયર? હોપ વાચનમાળા ડેશમાં આવી જઈ. એમાં બધા કાવ્ય સંગ્રહ છે, હોપ વાચનમાળા. પછી માંગલિક ગીતાવલી નોંધજો, માંગલિક ગીતાવલી જેમાં ગીતો છે. પછી આપણે એક ચરિત્ર જોયું, કયું જોયું? કાવ્ય દોહન, એવું એક લખી લો, વેન ચરિત્ર. પછી એક નિબંધ આપણી નોંધમાં આવી ગયો, જ્ઞાતિ નિબંધ. બીજો એક નિબંધ લખો એમનો, નિબંધ, ભૂત નિબંધ. પછી ડેશ કરીને બાળ વિવાહ અને દલપત પિંગળ, બાળ વિવાહ અને દલપત પિંગળ. પછી બેટા આપણી નોટમાં નોંધ આપજો, તેમના જાણીતા કાવ્યો, એમના જાણીતા કાવ્યો. ઊંટ કહે ગુજરાતી સાહિત્યનું શ્રેષ્ઠ કાવ્ય, ઊંટ કહે ગુજરાતી સાહિત્યનું શ્રેષ્ઠ કાવ્ય. બાપાની પિંપણની નોંધ આવી જઈ નહીં લખતા? ભોળો ભાભો, ભોળો ભાભો. પછી અગાઉ મહિનો ચાલે, હા તો ભાદરવાનો ભીંડો, કાવ્ય જેવું બનાવ્યું, ભાદરવાનો ભીંડો. બટા માખીનું બચ્ચું, માખીનું બચ્ચું, કેળેથી નમેલી ડોસી. અને 9મા ધોરણમાં તમે ભણી ગયા એ શરણાઈ વાળો, શરણાઈ વાળો યાદ આવે? એક વાણિયો હોય છે કંજૂસ, અને મિત્રો એક કલાકાર છે વાંસળી વગાડવા વાળો. તો એ બધા નાગની જેમ ડોલી ડોલીને 1.5 કલાક સુધી શેઠને રીઝવવા માટે એની વાંસળી વગાડે છે. તો વાણિયો પછી છેલ્લે એને ઈનામ આપવાના બદલે શું કહે છે? ભૂલું છે તે બોલ્યું, એમાં કરી તે શી કારીગરી, સાબેલું બજાવે તો જાણું કે તું સાણો છે. બેટા આવી રીતના એના વાસ્તવિક ગીતો કેટલાક આપણે પરીક્ષાલક્ષી 3 પંક્તિ તો આ પછી લખજો તમે, આમાં પડી છે. એ સિવાય એક આ લખી લો, 4થી પંક્તિ લેજો, હજી 1 મિનિટ. પદ્ય વાર્તા એમની એક જાણીતી છે, કૃતિઓમાં રહી ના જાય. પદ્ય વાર્તા, કમળ લોચની અને હીરાદંતી, કમળ લોચની અને હીરાદંતી. પછી બેટા એમનું એક દીર્ઘ કાવ્ય છે, હરિલીલામૃત, હરિલીલામૃત. અને છેલ્લે નોંધી લો, દલપતરામ બુદ્ધિપ્રકાશ સામાયિકના તંત્રી હતા.